સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 7 મહાત્માના માર્ગ પર 1 એમાં ભાગ 1 આજે આપણો પહેલો લેક્ચર છે. તો પાઠ 7ની અંદર મહાત્માના માર્ગ પર 1 ઉપર આપણે જોઈએ તો આ પાઠની અંદર આપણે ગાંધીજી વિશે જે છે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમને ગાંધીજીનો ફોટો આપી દીધેલો છે. કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેમણે ગાંધીજીનો ફોટો નહીં જોયો હોય. જેમની પાસે પૈસા છે તેમણે ગાંધીજીનો ફોટો જોયો છે. હવે આપણે આ પાઠની અંદર શરૂઆત કરીએ. બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે મહાપુરુષ હતા મોહનદાસ કરમચંદ ગાંધી. આપણે ઘણીવાર બાપુ કહેતા હોય, રાષ્ટ્રપિતા કહેતા હોય, મહાત્મા તરીકે આપણે જેને ઓળખતા હોય તે મહાપુરુષનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. આપણે ટૂંકમાં એમને ગાંધીજી તરીકે જે છે ઓળખીએ છીએ. બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી તેઓ વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા. બેરિસ્ટર એટલે કે વકીલની જે છે ડિગ્રી મેળવી લીધી અને વકીલાત કરવા માટે ક્યાં ગયા? તો કે દક્ષિણ આફ્રિકા ગયા. દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને પરાધીન બનાવીને ગોરા લોકોએ સમૃદ્ધ દેશના માલિક બની બેઠા હતા. હવે તો કે દક્ષિણ આફ્રિકાની અંદર કાળા ગોળાનો ભેદભાવ હતો. આ માટે આપણે જોઈએ તો કે ભાઈ, ખાસ કરીને જોઈએ તો કે ભાઈ, જે ગોરા લોકો હતા તે કહેવાય ને કે આમ પોતે જે છે એમ દેશના જે છે માલિક બની બેઠા હોય એવું લાગે કે એમાં એક જ ગોરા. કાળા ગોરાનો ભેદભાવ હતો અને આપણા ગાંધીજી એમાં પાછા કાળા હતા. ગોરાઓની સરખામણીમાં અહીં ભારતીયોને બહુ જ ઓછા હક ભોગવવા મળતા, કેમ કે આપણા ઇન્ડિયન લોકો મોટાભાગે કાળા હોય અને ત્યાં આપણે જોઈએ દક્ષિણ આફ્રિકાની અંદર તો કે ભાઈ લોકો ગોળા, ત્યાંથી કાળા જોવા મળતા પણ ત્યાં કાળા ગોરાનો ભેદભાવ હતો. માટે જે છે તો કે ભાઈ, ત્યાં દક્ષિણ આફ્રિકાની અંદર આપણે જોઈએ તો કે ભારતીય લોકોને બહુ જ જે છે સન્માન ઓછું મળતું, હક ઓછા ભોગવવા મળતા હતા. જે લોકો ગોરા હોય, વ્હાઇટ હોય, એમને પાછી બધી ફેસિલિટી મળતી. આ અન્યાય અને અપમાનો સામે ગાંધીજીએ પડકાર કર્યો. ગાંધીજી આની અમે મતભેદ જે છે ઊભો કર્યો કે આવો મતભેદ હોવો જોઈએ નહીં, આ તો કુદરતી વસ્તુ છે. પોતાને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ તેમણે શોધી. નામ આપ્યું સત્યાગ્રહ. એને કીધું કે આની માટે હું લડીશ, આ ભેદભાવ હું દૂર કરીશ. પણ કેવી રીતે? તો કે સત્ય અને અહિંસાથી, એક પણ પ્રકારની હિંસા કર્યા વગર. એક આખી અનોખી, એક આખી નવી પદ્ધતિ શોધી. એનું નામ શું આપ્યું એમને? સત્યાગ્રહ. સત્ય માટેનો આગ્રહ એટલે કે સત્યાગ્રહ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો કે આટલું જાણો. ગાંધીજી ડર્બન કોર્ટ જોવા ગયા. ગાંધીજી જે છે એ ડર્બન કોર્ટ જોવા ગયા. ત્યાં ન્યાયાધીશે પાઘડી ઉતારવા હુકમ કર્યો. ગાંધીજીએ કોર્ટ છોડી પણ પાઘડી ન ઉતારી, સ્વમાન જાળવ્યું. તેમનું આ વર્તન ત્યાં અવસ્થા ભારતીયોને ગમ્યું. આપણે જો કે ગાંધીજીએ કોર્ટ જોવા ગયા હતા ડર્બનની અંદર અને ત્યાંના ન્યાયાધીશે કીધું જજ સાહેબે કે ભાઈ તમારી પાઘડી ઉતારી નાખો. ગાંધીજી કે હું પાઘડી નહીં ઉતારું ભાઈ, હું કોર્ટ છોડી દઈશ, હું અહીંથી જતો રહીશ પણ મારી પાઘડી જે છે, મારું સ્વમાન જે છે હું ઉતારીશ નહીં. અને આ છે એના ભારતીય લોકો રહેતા તેને ખૂબ આ ગમ્યા. ત્યાંથી આ ગાંધીજી છે થોડા લોકપ્રિય છે જે બને છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની હેઠળ લડત ચાલી. ગાંધીજીએ લડત જે છે શરૂઆત કરી. ભારતીયોએ અપાર કષ્ટો વેઠ્યા પણ ક્યાંક હિંસા ન આચરી. ઘણા બધા કષ્ટો છે જે ભારતીય લોકોને સહેવા પડ્યા, ઘણી બધી મુશ્કેલીઓ આવી પણ એકેય જગ્યાએ હિંસા આચરી નહીં, કોઈને એક નાની એવી આંચે આવવા દીધી નહીં. અહિંસાના માર્ગે જે છે અંતે સફળતા મળતા આ લડતની નોંધ લેવાય. અંતે શું થયું તો કે હવે કારાગોળાની જે લડત હતી તે સફળ થાય છે, પણ એક પણ હિંસા કર્યા વગર. ત્યાર પછી આવ્યો છે આટલું જાણો. તો કે ભાઈ, ગાંધીજી વિશે આપણે જોવાનું છે. એમાં એનું પૂરું નામ છે તો કે મોહનદાસ કરમચંદ ગાંધી. એમનો જન્મદિન છે 2/10/1869, એટલે કે 2 ઓક્ટોબર 1869. એમનું જન્મસ્થળ છે પોરબંદર. માતા પુતળીબાઈ, પત્ની કસ્તુરબા, આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ, રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે, આત્મકથા સત્યના પ્રયોગો, નિર્વાણ દિન એટલે કે મૃત્યુ દિન 30/1/1948. બસ હવે આ જાન્યુઆરી મહિનામાં જ આવશે. સમાધિ તો કે ભાઈ રાજઘાટ દિલ્હી. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ, આ નાતાલ કોંગ્રેસના સંસ્થાપક ડર્બન દક્ષિણ આફ્રિકા 1895નો ફોટો છે. તેમાં પાછળની હરોળમાં બરાબર વચ્ચે બે બાજુથી ચોથા ચોથા નંબરે જે ઊભા છે તે ગાંધીજી છે.
એમને ટોપી અને ટાઈ જેસી પહેરેલી તમને જોવા મળે છે. આ ગાંધીજીની તસવીર તમને જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરીને ઈસવીસન 1915માં 46 વર્ષની ઉંમરે ગાંધીજી ભારત આવ્યા. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત કરી અને વિજેતા બન્યા. ત્યાર પછી 1915માં 46 વર્ષની ઉંમરે ગાંધીજી જે ભારત આવે છે. દક્ષિણ આફ્રિકાની રંગભેદની લડતમાં સફળતા મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો તેમનો આદર કરતા હતા. આ કાળા ગોરાનો ભેદભાવને દૂર કર્યો માટે તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો એમને માન અને સન્માન આપવા માંડ્યા. દેશ વિદેશની અંદર આ ગાંધીજીને લોકો ઓળખવા લાગ્યા. મુંબઈના એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત થયું. મુંબઈની અંદર જે એપોલો બંદર હતું ત્યાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષે આખા ભારતનો પ્રવાસ કરીને લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો. એમના રાજકીય ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે. એટલે ગાંધીજીને કીધું કે તમે અહીંયા આવ્યા છો, ભારતને આઝાદ કરવો છો, એ પહેલાં તમે આખા ભારતની અંદર પર્યટન કરો, પ્રવાસ કરો અને જુઓ કે લોકોની પરિસ્થિતિ શું છે, એમની જરૂરિયાત શું છે, એમને સમજો, એમને સાથે મેળવો, પછી તમે આ ભારત દેશનો જે છે આઝાદ કરવાનું કાર્ય કરો. ભ્રમણ બાદ ગાંધીજીએ 25 મે 1915ના દિવસે અમદાવાદના કોચરપમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. ભારતનું ભ્રમણ કરી લીધું, આખો પ્રવાસ કરી લીધો, લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિ સમજ્યા બાદ એમણે 25 મે 1915ના દિવસે અમદાવાદના કોચરપમાં એક સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરે છે. એક વર્ષ બાદ તેઓ સાબરમતી નદીના કિનારે આશ્રમ લઈ ગયા અને એક વર્ષ પછી સાબરમતી નદીના કિનારે આશ્રમ જે છે ત્યાં લઈ જાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે સૌથી પહેલો જે સત્યાગ્રહ છે તે ચંપારણીય સત્યાગ્રહ 1917. હવે તે આપણે જે છે જોવાનો છે. હિમાલયની તળેટીમાં નેપાળની નજીક બિહારનો આ ચંપારણીય પ્રદેશ આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો. હિમાલયની તળેટીની અંદર અને નેપાળની નજીક બિહારનો આ ચંપારણીય પ્રદેશ હતો. ચંપારણીય ગામ છે, આખો પ્રદેશ હતો, તે આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો. ચંપારણ્યમાં યુરોપિયન જમીનદારો જમીનના ત્રીજા ભાગમાં ગળીનું વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા. તો કે ભાઈ આ ચંપારણની અંદર શું થતું કે યુરોપિયન જે લોકો હતા તે શું કહેતા, ત્યાંના જે જમીનદારો છે એને કીધું તમારે ત્રીજા ભાગમાં ફરજિયાત ગળી વાવવાની અને આ જે ગળી છે તે સસ્તી કિંમતે વેચવાની. આવું ફરજિયાત ખેડૂતોને જે છે એમને એલાન કરી દીધું હતું. રાજકુમાર શુક્લના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું. રાજકુમાર શુક્લે કીધું ગાંધીજીને કે તમે આની તપાસ કરો, આવું ફરજિયાત ન હોઈ શકે. એટલે એની તપાસ જે છે ગાંધીજીએ શરૂ કરી. પણ તપાસ શરૂ કરે તે પહેલાંના ત્યાંના મેજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણ્ય જિલ્લો તાત્કાલિક છોડી દેવાનું ફરમાન કર્યું. ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો. ગાંધીજીએ તપાસ શરૂ કરી એ પહેલાં તો ત્યાંના જે મેજિસ્ટ્રેટ હતા એમણે ગાંધીજીને નોટિસ આપી કે તમે તાત્કાલિક આ ચંપારણ્ય જે જિલ્લો છે તે તમે છોડી દો. અને પણ ગાંધીજીએ આ નોટિસનો શું કર્યો તો કે ભાઈ તેમને અનાદર કર્યો કે હું ચંપારણ્ય જિલ્લો છોડીશ નહીં. ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીઓ તૈયાર કરીને સરકારમાં રજૂઆત કરી. ગાંધીજીએ શું કર્યું તો કે ખેડૂતોની જે મુશ્કેલી હતી, જે વાવેતર નહોતું કરી શકતા, તેમનું ખાસ કરીને વાત કરું તો કે ભાઈ તેમની રજૂઆત કરી. ચંપારણના મોતિહારી ગામમાં રહીને ગાંધીજીએ આ પ્રથા સામે લડત ચલાવી. ગાંધીજીએ શું કર્યું ભાઈ તો કે ચંપારણના મોતિહારી ગામમાં રહીને ગાંધીજીએ આ લડત જે છે શરૂ કરી હતી. છેવટે સફળતા મળી. છેવટે આ સત્યાગ્રહમાં શું થયું તો કે ભાઈ સફળતા મળી. ચંપારણના આ સત્યાગ્રહે આખા દેશમાં લોકોને ધ્યાન ખેંચ્યું. ચંપારણના આ સત્યાગ્રહે શું કર્યું તો કે આખા દેશના લોકોનું જે છે ધ્યાન ખેંચ્યું. અને આ ચંપારણીય સત્યાગ્રહ છે તે સફળતાપૂર્વક જે છે કહેવાય ને કે ભાઈ વિજય ભીડ્યો. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે પછી છે ખેડા સત્યાગ્રહ 1917-1918. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ, પાક નાશ પામ્યો. આમ છતાં સરકારે ખેડૂતોનું મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું. ખેડા જિલ્લાની અંદર અતિવૃષ્ટિ થઈ. 1917માં અતિશય વરસાદ પડ્યો એટલે બધાએ જમીનનો પાક જે છે નાશ પામ્યો. પણ અંગ્રેજોએ શું કર્યું તો કે ભાઈ ખેડૂતોને કીધું તમારે મહેસૂલ તો ભરવું જ પડશે, તમારે કર તો ભરવું જ પડશે. ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યો. ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજીની હાકલને માન આપીને વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાત છોડીને આંદોલન ઝંપલાવ્યું.
ગાંધીજીના નેતૃત્વ હેઠળ આ સત્યાગ્રહ જે છે એ શરૂ થયો અને ગાંધીજીએ ખેડૂતોને કીધું કે કોઈ ચિંતા ન કરતા, જો સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે કોઈ મહેસૂલ ભરવાનું નથી, કોઈ આપણે કર ભરવાનો નથી. ગાંધીજીને હાકલ આપીને, ગાંધીજીને માન આપીને સરદાર વલ્લભભાઈ પટેલે શું કર્યું, પોતાની વકીલાત છોડી દીધી અને આ સત્યાગ્રહની અંદર આગળ જે છે આવે છે. ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું, જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તો જ સારી સ્થિતિવાળા ભરી દેશે. અંતે કલેક્ટરે આવો જ હુકમ 1918માં આપતા આંદોલન સફળ થયું. હવે તો કે ગાંધીજીએ શું કર્યું, તો કે ભાઈ કમિશનરને પત્ર લખ્યો કે જે નબળી પરિસ્થિતિવાળા જે જે નાના ખેડૂતો છે, જો તમે એનું મહેસૂલ માફ કરશો તો જ મોટી જમીનદારના ખેડૂતો જે છે તે કર ભરશે, અન્યથા કોઈ ભરશે નહીં. આવો કલેક્ટરને કમિશનરને એમણે પત્ર લખ્યો. અંતે કલેક્ટરે હુકમ આપ્યો કે 1918ની અંદર તો કે ભાઈ આમને મંજૂર છે, માટે આંદોલન, ખેડા આંદોલન જે છે તે સફળ બને છે. ખેડાની લડત પરિણામે દૃષ્ટિએ નહીં પરંતુ સિદ્ધાંતની દૃષ્ટિએ મહત્ત્વની હતી. આમાં આપણે પરિણામ જે છે જોવાનું નહોતું પણ સિદ્ધાંત જે છે આપણો જોવાનો હતો. ખેડૂતોમાં જાગૃતિ આવી, સરકાર તરફનો ડર દૂર થયો. ગાંધીજીને અને દેશને વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી મળ્યા. આ આંદોલનથી શું થયું ભાઈ, ખેડા આંદોલનથી, તો કે ભાઈ લોકોની અંદર જે છે જાગૃતિ આવે છે. અંગ્રેજો પ્રત્યેનો જે દૂર આમ કહેવાય ને કે ડર હતો, એ ભય હતો, આ એમનાથી દૂર થાય છે. અને ગાંધીજીને અને દેશને એક સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન વ્યક્તિ જે છે મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે રોલેટ એક્ટ 1919. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો. આ સમયે બ્રિટિશ સરકારે રોલેટ એક્ટની જાહેરાત કરી. રોલેટ એક્ટ મુજબ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય એવી જોગવાઈ હતી. આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો પર અંકુશ લગાવતો હતો, જ્યારે પોલીસને વધુ પડતા અધિકારો મળે એ માટે હતો. લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો. ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. રોલેટ એક્ટ એટલે શું તમને કહી દો વિદ્યાર્થી મિત્રો, કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઇંગ્લેન્ડનો વિજય થયો ત્યારે શું થયું ભાઈ, તો કે ભાઈ અંગ્રેજોએ એક નવો કાયદો બહાર પાડ્યો, નામ છે રોલેટ એક્ટ. હવે તો કે એમની જાહેરાત કરી દીધી. આ જાહેરાતની અંદર શું હતું ભાઈ, તો કે રોલેટ એક્ટ એવો હતો, આ કાયદો એક એવો હતો કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના જે છે કરી શકાય અને અદાલતમાં કામ ચલાવવાની જે છે સજા પણ કરી શકાય. તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય, રસ્તા ઉપર જતો હોય તો એમને પકડીને સીધા જેલમાં પૂરી દેને, એમને સજા કરી નાખે, 1 મહિનાની, 2 મહિનાની, 1 વર્ષની સજા. કોઈ પણ કારણ આપવાનું નહીં, કોઈ પણ કારણ જાણવાનું નહીં. આનાથી શું થાય, તો કે ભાઈ લોકો જે છે, લોકોની જે સ્વતંત્રતા છે તેમની ઉપર જે છે જે કંઈ પણ એમના અધિકારો છે એમને અંકુશ લગાવી દીધો. માટે તો કે આ કાયદો આ માટે હતો કે પોલીસને વધુ પડતા અધિકારો મળે, માટે આ કાયદાનો લોકોએ વિરોધ કર્યો. ગાંધીજીએ આ કાયદાને કાળો કાયદો જે છે કહ્યો હતો. રોલેટ સત્યાગ્રહ બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો. આ એક એવો કાયદો હતો કે આખા દેશે જે છે આમનો સંઘર્ષ જે છે કર્યો હતો, એમની સામે લડ્યા હતા. જો કે તે મોટાભાગે શહેરો પૂરતો સીમિત હતો, ગામડાની અંદર આ જે છે લાગુ પડતો નહોતો એટલો બધો, પણ મોટાભાગે આપણે જોઈએ તો કે શહેરોમાં ખાસ કરીને જોવા મળે, મોટા સિટીની અંદર. દેશમાં કાયદાના વિરોધમાં સરઘસો નીકળ્યા, મોટી મોટી રેલીઓ જે છે આ કાયદાના વિરોધમાં જે છે જોવા મળે છે. હડતાલોનું આયોજન થયું. સરકારે આ આંદોલન દબાવવા દમનકારી માર્ગ અપનાવ્યો. હડતાલોનું આયોજન થયું અને અંતે શું થયું, તો કે ભાઈ સરકારે દમનકારી માર્ગ અપનાવવો પડ્યો, લોકો ઉપર લાઠીચાર્જ જે છે કરવો પડ્યો. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ જલિયાવાલા બાગનો હત્યાકાંડ 1919ની અંદર. રોલેટ એક્ટની સાથે સાથે આપણે જોવાનો છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. રોલેટ એક્ટના વિરોધમાં 30 માર્ચ અને 6 એપ્રિલે 1919ના રોજ પંજાબમાં લોકોએ હડતાલ પાડી. આ રોલેટ એક્ટના વિરોધમાં શું કર્યું, પંજાબના લોકોએ હડતાલ પાડી. અમૃતસરની પરિસ્થિતિ અંકુશ બહાર છે તેમ લાગતા તેને લશ્કરને હવાલે કરવામાં આવ્યું. ત્યાં અંગ્રેજોને એમ થયું કે અમૃતસરની પરિસ્થિતિ જે છે અંકુશ બહાર છે, માટે તે લશ્કરને હવાલે કરી દીધું. 13 એપ્રિલ વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં શહીદોને અંજલિ આપવા અને પોતાના પ્યારા નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવ્યું. 13 એપ્રિલે જલિયાવાલા બાગની અંદર શહીદો જે થઈ ગયા હતા એમને અંજલિ આપવા માટે અને એમના બે પ્યારા નેતાઓ હતા ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા માટે
લોકોએ ત્યાંના લોકોએ એક સભાનું આયોજન કરેલું હતું જેમાં અંદાજે 10,000 લોકો એકઠા થયા હતા. સભામાં શાંત અને નિશસ્ત્ર બેઠેલા લોકો ઉપર જનરલ ડાયરે કોઈ પણ ચેતવણી આપ્યા વિના ગોળીબારનો હુકમ કર્યો. આ જલિયાવાલા બાગની અંદર આવવા જવાનો માત્ર એક જ રસ્તો હતો અને જે આવવા જવાના રસ્તા ઉપર આ જનરલ ડાયરે પોતાની સેના જેસી ગોઠવી નાખી અને આ સભાની અંદર બેઠેલા લોકો પાસે એક પણ પ્રકારના શસ્ત્રો નહોતા અને એક પણ ચેતવણી આપ્યા વગર જનરલ ડાયરે શું કર્યું, ગોળીબાર કરવાનો હુકમ કર્યો. આ જગ્યામાં જવા આવવા માટે માત્ર એક જ સાંકડું દ્વાર હતું, ફરતે ઊંચી દિવાલો હતી. પ્રવેશ દ્વારથી સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો. એ ગોળીબાર દારૂગોળો ખલાસ થયો ત્યારે જ અટક્યો. સરકારી આંકડા મુજબ 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 ઘાયલ થયા, પરંતુ ખરેખર આ સંખ્યા વધારે હતી. તેમ મનાય છે આ ઘટનાથી ગાંધીજી હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશ માત્ર વિશ્વાસ રહ્યો નહીં. વિદ્યાર્થી મિત્રો, તમને નીચે ફોટો આપેલો છે, એમાં લોકો તમને ફોટાની અંદર જોવો દેખાડે છે, જે મોટા મોટા તમને દિવાલ ઉપર જે છિદ્ર પડી ગયા છે તે ગોળીઓના નિશાન તમને બતાવી રહ્યા છે. ત્યાં વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય છે કે આ જલિયાવાલા બાગમાં એક નાનો એવો કૂવો હતો. આ કૂવાની અંદર આ અંગ્રેજોએ એવો ગોળીબાર કર્યો હતો કે લોકો ભાગવા માટે આ કૂવાની અંદર જશે પડ્યા હતા, આખો કૂવો ભરાઈ ગયો હતો. આની અંદર જે આંકડા એ પાસે એ અસત્ય છે, સત્ય નથી, સાચા નથી. 10,000માંથી ઘણા બધા લોકો જે છે મૃત્યુ પામેલા જે છે જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ આટલું જાણો, નાઇટહુડ બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આપવામાં આવતો એવોર્ડ એટલે નાઇટહુડ. જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં કવિવર રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડનો ખિતાબ પરત કર્યો. જે રવિન્દ્રનાથ ઠાકોરને જે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો નાઇટહુડ, તે અંગ્રેજોને પાછો કરે છે. ગાંધીજીઓને અંગ્રેજો ઉપર હવે વિશ્વાસ રહેતો નથી. આખી ઘટના જોઈને, જલિયાવાલા બાગની હત્યા આખી જોઈને, રોલેટ એક્ટ સત્યાગ્રહ દરમિયાન લોકોએ હિન્દુ મુસ્લિમ એકતા મુજબ કરવા પ્રયાસો કર્યા. આ રોલેટ એક્ટના સત્યાગ્રહ દરમિયાન શું કર્યું તો કે લોકોએ હિન્દુ અને મુસ્લિમ એકતા મજબૂત કરી. ગાંધીજી ઈચ્છતા હતા કે હિન્દુ અને મુસલમાન કોઈ પણ ન્યાયપૂર્ણ ઉદ્દેશ્ય માટે એકબીજાને સમર્થન આપે. ગાંધીજીએ પણ કીધું હતું કે આપણે હિન્દુ અને મુસ્લિમ હિન્દુસ્તાનના લોકો છીએ, માટે આપણે એકબીજાને સમર્થન આપવું જોઈએ, સાથ આપવો જોઈએ, સહકાર આપવો જોઈએ, નહીં કે ભેદભાવ, આપણે અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવો જોઈએ, માત્ર એકબીજાને સમર્થન આપો, સહકાર આપો. વિદ્યાર્થી મિત્રો આપણે આ એટલા સુધી રાખીએ છીએ પહેલા ભાગની અંદર. હવે પછીના લેક્ચરમાં આપણે આગળનો પાઠ જોઈશું. વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, જય ભારત.